ગણિતની સ્વાધ્યાય પોથીમાં ચાલો ગૃહ કાર્ય કરીએ આપણે પહોંચ્યા છીએ. જુઓ એમાં પ્રશ્ન પહેલો, તમારી રોજિંદી ક્રિયાઓના સમયને આધારે ખાલી જગ્યા પૂરો તથા તે સમય મુજબ ઘડિયાળના ડાયલમાં કલાક કાંટો અને મિનિટ કાંટો દોરો. બરાબર, આમાં જો તમને પહેલું ઉદાહરણ આપ્યું છે, હું સવારે 6 વાગ્યે ઉઠું છું તો તમારે ઘડિયાળમાં 6 દોરવાના છે. કલાક કાંટો નાનો દોરવાનો અને ઉપર મિનિટ કાંટો જે બાર ઉપર છે એ લાંબો દોરવાનો છે. હવે એવી રીતે હું ખાલી જગ્યા વાગ્યે સ્નાન કરું છું તો તમે જેટલા વાગે સ્નાન કરો છો તે અહીંયા તમારે જ લખવાનું છે અને સમય પણ અહીંયા નીચે ઘડિયાળમાં દોરવાનો છે. એવી રીતે આ દરેકમાં પ્રશ્ન એકમાં ટાઈમ તમારે લખવાનો છે અહીંયા ખાલી જગ્યામાં અને દરેકમાં કાંટા દોરવાના છે. કલાક કાંટો સેજ નાનો દોરવાનો, મિનિટ કાંટો સેજ લાંબો ને પાતળો દોરવાનો છે. બરાબર, ચાલો આ પહેલો પ્રશ્ન આ રીતે તમારે જાતે કરવાનો છે. પ્રશ્ન બે જુઓ, સાચા સમય પર રાઉન્ડ કરો. તમને હવે ઘડિયાળમાં જોતા આવડે છે, પહેલું જ જોવામાં કેટલા વાગ્યા છે તો કે કલાક કાંટો 10 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે, તો કેટલા વાગ્યા કહેવાય? 10. તો તમારે 10 ઉપર રાઉન્ડ કરવાનું છે. આ પ્રશ્ન આપણે આગળ આવી ગયા છે એ રીતે આ દરેક ઘડિયાળમાં જોઈ અને સાચા સમય ઉપર તમારે રાઉન્ડ કરવાના છે. ચાલો પ્રશ્ન ત્રીજો જુઓ, નીચેની ઘડિયાળોના ડાયલમાં કલાક કાંટો અને મિનિટ કાંટો દોરો. હવે તમને અહીંયા 5 કલાક અને 20 મિનિટ આપ્યું છે તો તમારે આ ઘડિયાળમાં દોરવાનું છે. 5 કલાક એટલે કલાક કાંટો 5 ઉપર દોરવાનું છે, 5 અને 6ની વચ્ચે સેજ દોરવાનો છે અને નાનો દોરવાનો છે. જુઓ મેં હું તમને એક દોરીને બતાવું છું. 20 મિનિટ એટલે મિનિટ કાંટો 20 એટલે ક્યાં આવશે? 4 ઉપર 20 મિનિટ રાઈટ થાય એ સેજ અહીંયા લાંબો દોરવાનો અને 4 ઉપર રાઈટ 20 મિનિટ થાય એ રીતે કાંટો દોરવાનો છે. આવી રીતે આ દરેક ઘડિયાળમાં તમારે ઉપર આપેલ ટાઈમ મુજબ કાંટા દોરવાના છે. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ આપણે, વધારે સમય દર્શાવતા ખાનામાં રાઈટ કરો. પહેલું છે 8 કલાક કે 400 મિનિટ, તો કયો સમય વધારે થાય એવું આપ્યું છે. તો તમારે જે કલાક છે એને પહેલાં મિનિટમાં ફેરવવા પડે, પછી તમને ખ્યાલ આવે કે આટલી આ મિનિટ વધારે છે કે આ મિનિટ વધારે છે. અહીંયા 400 મિનિટ આપી છે તો આપણે 8 કલાકને તમે 8 કલાક 1 કલાક બરાબર 60 મિનિટ થાય એ તમને બધાને ખબર છે. બરાબર, તો હવે તમે 60 60 એમ તમે 8 વાર વધતા વધતા કરી શકો છો અથવા તમે 60 × 8 એમ પણ કરી શકો છો, જે તમને ટૂંકમાં ફટાફટ જવાબ મળી જાય. 8 શું કામ કર્યા? 8 કલાક છે એટલે 8 કલાક એટલે એને ગુણ્યા 60 મિનિટ. તો જો ગુણાકાર આપણે જોઈએ, 8ને 0 સાથે ગુણીએ એટલે 0 જ આવે. 8નો ઘડિયો 6 સુધી બોલવાનો, 8 6 ને 48, 480 મિનિટ થઈ. તો 480 મિનિટ આની 8 કલાકની થશે. તો તમને અહીંયા ખ્યાલ આવે કે 480 મિનિટ વધારે થાય કે 400 મિનિટ વધારે થાય. બરાબર, તો તમે આમાં નક્કી કરી શકો છો કયો આંકડો મોટો છે, તો કે 480 એટલે કે 8 કલાક વધારે સમય દર્શાવે છે એટલે એમાં રાઈટ કરવાનું છે. એવી રીતે બીજું છે, 3 કલાક ને 5 મિનિટ અને 160 મિનિટ. તો મિનિટ આ તો આપેલી જ છે, આ કલાકને તમારે મિનિટમાં ફેરવવાના છે. તો 3 કલાક એટલે 60 વત્તા 60 વત્તા 60, 3 કલાક એટલે 3 વાર 60 60 લેવાનું છે. આનો સરવાળો કરી નાખો, 0 6 12 ને 18, 180 મિનિટ થઈ. તો અહીંયા જુઓ 180 મિનિટ 3 કલાકની થઈ અને માથે 5 મિનિટ છે તો આમાં પ્લસ 5 મિનિટ કરવાની છે, તો કેટલી થઈ? 185 મિનિટ થઈ. તો તમારે જોવાનું અહીંયા 185 મિનિટ કે 160 મિનિટ, બેમાંથી કયો ટાઈમ વધારે છે. તો તમે જોઈ શકો છો કે 160 કરતાં 185 મિનિટ વધારે કહેવાય. તો આ ખાનામાં તમારે રાઈટ કરવાનું આવશે.